કરવાના પેપર સેટ એટલે શું કે દરેક વિદ્યાર્થીને ખબર છે એની અંદર આઠ દસ જેવા પેપર આવે અને એ પેપરને સોલ્વ કરવાના હોય છે સોલ્વ કરીએ એટલે એની અંદર એવું લખેલું હોય છે કે તમે અમુના આપેલ પેપર સેટને સોલ્વ કરશો એટલે આમાંથી તમને પૂરા ગુણ આવવાની શક્યતા છે પણ એ લોકો ગેરંટી નથી લેતા એ લોકો ગેરંટી લેતા નથી કે આ પેપર સેટ તમે વાંચો છો મારી પાસે પેપર સેટ અહીંયા અત્યારે અવેલેબલ છે ધીસ કાઇન્ડ ઓફ પેપર સેટ આર હિયર ઓકે તો આ પેપર સેટ વાંચવાથી કંઈક હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ તમને સક્સેસ મળે એવું જરૂરી નથી કેમ કે પેપર સેટ જો કેટલા પેજનો છે ભાઈ એકસો પંચોતેર પેજનો તો પેપર સેટ છે ચોપડીના પેજ તમે જુઓ તો કેટલા થાય એકસો પંચોતેર પેજનો પેપર સેટ સોલ્વ કરીએ આપણે બરાબર ધીમે 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 પણ એની અંદર એણે ઘણા બધા ક્વેશ્ચન મૂક્યા હોય છે ઘણા બધા એવા ક્વેશ્ચન હવે જો એક પેપર સેટની અંદર વીસ પેપર સેટ્સ હોય એટલે પેપર્સ હોય બરાબર તો એ પેપર્સની એટલે ચેપ્ટર વાઈઝ આપણા ક્વેશ્ચન કેટલા થયા વીસ થયા વીસ ક્વેશ્ચન થયા હવે એક ચેપ્ટરમાંથી વીસ ક્વેશ્ચન એને અલગ અલગ પૂછી દીધા ભાઈ અલગ અલગ વીસ ક્વેશ્ચન પૂછી દીધા એટલે શું વીસે વીસ આખા એક નાનકડા ચેપ્ટરમાંથી વીસ ક્વેશ્ચન પૂછવાની શક્યતા ખરી તમે તો બધા વીસે વીસ ગોખીને જવાના બરાબર વીસે વીસ ગોખીને હું તો જવું બરાબર કે હું ડફોડો તો બધા વીસે વીસ જ જાઉં પણ શું આ એક ચેપ્ટરમાંથી વીસ આઈ પ્રશ્નો નીકળે ખરા કોઈ દિવસ અને છોકરાઓ પાગલ થઈ જાય યાર વીસ પ્રશ્નો એક સાથે એક ચેપ્ટરમાંથી કોઈ દિવસ ના કરાય અને આ રીતના આવા પેપર સેટને થોડા ઇગ્નોર કરો આપણે વીસ વીસ પ્રશ્નો એક ચેપ્ટરમાંથી નથી કરવાના આપણી પાસે ટાઈમ જ નથી આપણે માત્ર સારું કામ કરવાનું છે પણ ખૂબ જ ઓછા ટાઈમમાં બરાબર તો આપણે પેપર સેટને હમણાં ઇગ્નોર કરીશું અને એવા પ્રશ્નોની તૈયારીઓ કરીશું જે બુકની અંદર છે બુકની અંદર સ્વાધ્યાય એક્સરસાઇઝ જે તમને આપેલી છે એ એક્સરસાઇઝ કમ્પલીટ કરો એઝ વેલ એઝ પોસિબલ એક્સરસાઇઝ કમ્પલીટ કરો આ બધા પેપર સેટમાં પડશો નહીં પેપર સેટમાં પડવું હોય તો માત્ર એમસીક્યુમાં જુઓ કે ચેપ્ટર નવું દેખાય તો આપણે તૈયારી કરીશું બાકી ફિઝિક્સની અંદર જો તમે વાત કરતા હોય તો ફિઝિક્સની અંદર તમે માત્ર ને માત્ર એનસીઆરટી ની ફિઝિક્સ બુક ને જ ધ્યાનમાં લેજો કેમકે એનસીઆરટી ની બુક્સ જે છે ફિઝિક્સની એની અંદરથી હંડ્રેડ આઉટ ઓફ માર્ક્સ નું પૂછાવાનું છે એમાંથી જ પૂછાશે એ જ છે બરાબર અત્યારથી કહી દઈએ કે ના કહી દઈએ એનો કોઈ સવાલ જ નથી કેમ કે એમણે પેપર સેટ જ એ રીતનું છે અને એમની બ્લૂ પ્રિન્ટ જ એ રીતની છે કે એમને બુકમાંથી જ પૂછવું પડે તો આપણે ફિઝિક્સની તૈયારી કરતી વખતે ફિઝિક્સના જે એકથી બાર નંબરના સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ ફિક્સ કરવાના જે એક્સરસાઇઝના એક્ઝામ્પલ છે એ ફિક્સ તૈયાર કરી જ નાખવાના જેટલા પણ હોય એટલા એ બધામાંથી તમને એમસીક્યુ પણ આવશે અને ત્રણ માર્ક્સ ચાર માર્ક્સ બે માર્ક્સની અંદર પણ પૂછ્યા છે બરાબર તો આપણે મારી નેક્સ્ટ પેલી બ્લુ પ્રિન્ટ એ જોઈ લેજો કેમ કે એ બ્લુ પ્રિન્ટ તમે જોઈ નહીં હોય ને તો તમને બહુ મોટો લોસ જવાનો છે એ વાત પાકી છે એ તમને પેપર આપ્યા પછી ખબર પડશે બરાબર તો અત્યારે તમે જે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ ન જોયું હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી જઈને બ્લૂ પ્રિન્ટ જોયા હો પહેલાં કેમ કે બ્લુ પ્રિન્ટમાં મેં બધું કહી દીધું છે કે ભાઈ બે માર્ક્સનો ક્યાંથી આવશે એક માર્ક્સનો ક્યાંથી આવશે ત્રણ માર્ક્સનો ક્યાંથી ક્યાં એક્સેટ્રા એક્સેટા બરાબર તો આ રીતના બધી જ વસ્તુ એમાં ચેપ્ટર ચેપ્ટરવાઇઝ કહી દી દેવામાં આવેલી છે હવે હવે એક વાત કરીએ કે જો કોઈ વિદ્યાર્થી ગરીબ હોય અથવા તો એની પાસે અત્યારે કોઈ નવું પેપર સેટ અથવા તો એક્સરસાઇઝના એક્ઝામ્પલ સોલ્વ કરેલા જોઈએ છે અને એની પાસે ગાઈડ લાવવાના પૈસા ના હોય અને કોઈ ટીચર્સ એને ભણાવતું ના હોય તો એવા વિદ્યાર્થીઓ માટે કેમ કે એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મેં આ વસ્તુ કહી રહ્યો છું કે એક્સરસાઇઝના ની જે ગાઈડ છે અથવા તો જે સોલ્યુશન્સ છે એની પાસે અવેલેબલ ના હોય તો એ વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે ત્યાં ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર છે ત્યાંથી મને કોન્ટેક્ટ કરે પણ આ અવેલેબલ થઈ જાય પછી હું એને સેન્ડ કરીશ એટલે પ્લીઝ શાંતિ અને શાંતિથી મને મેસેજ કરે બધા ધડાધડ મેસેજ ના કરતા શાંતિ રાખજો અને જેની પાસે ના હોય એટલા જ લોકો મેસેજ કરે કેમ કે હોય ને તમે મેસેજ કરશો તો ખોટું મને ડિસ્ટર્બ થશે એટલે જે ના હોય એ જ વિદ્યાર્થી મેસેજ કરે બરાબર પછી એને સોલ્વ કરવાનો ટ્રાય કરે એની પાસે એક્સરસાઇઝના બધું જ મટીરિયલ અમે અવેલેબલ કરાવી દઈશું પણ જો ના હોય તો જ બરાબર તમારી પાસે હોય ને ખોટું અમારી પાસેથી એ ના કરતા એટલે બધા વિદ્યાર્થીઓને સહયોગ મળે એ મોટી વાત છે અત્યારે તો પ્લીઝ આ ચેનલ પર તમે નવા હોય તો સબ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારી કોઈ પણ પ્રોબ્લમ્સ હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ કરજો અથવા તો તમને બહુ અર્જન્ટ પ્રોબ્લમ હોય તો વોટ્સએપ પર મેસેજ કરી શકો છો પણ પ્લીઝ કોલ કરતા નહીં ઓકે અને તમારા મિત્રોને શેર કરજો આ ચેનલને જેથી કરીને વધારે ને વધુ પુઅર સ્ટુડન્ટ્સને હેલ્પ થાય જેથી કરીને વધારે વધારે સ્ટુડન્ટ પાસ થઈ શકે છે બરાબર તો ઘણા બધા સ્ટુડન્ટ્સની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ હોય છે તો એવા સ્ટુડન્ટ્સને આપણે હેલ્પફુલ થઈએ તો પ્લીઝ શેર